લોકસભા ચૂંટણી માટે એસપીએ પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. એસપીએ 16 ઉમેદવારો કર્યા જાહેર. મૈનપુરીથી ડિમ્પલ યાદવ ઉમેદવાર, ફિરોઝાબાદથી અભય યાદવ ઉમેદવાર, તો બધાયુથી ધર્મેન્દ્ર યાદવ ઉમેદવાર, ખારગીથી ઉત્કર્ષ વર્મા ઉમેદવાર. દિલ્હીથી ગુમ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન 40 કલાક બાદ રાંચીમાં દેખાયા. આવતીકાલે ઈડી સમક્ષ હાજર થશે હેમંત સોરેન. જમીન કૌભાંડ કેસમાં ઈડી કરશે પૂછપરછ. ઝારખંડ સીએમ હેમંત સોરેનની સામે ઈડીની કાર્યવાહી યથાવત. હેમંત સોરેનના અલગ અલગ સ્થળો પર ઈડીના દરોડા. ઈડીની ટીમે હેમંત સોરેનની બીએમડબ્લ્યુ કાર અને 36 લાખ કર્યા જપ્ત. લેન્ડફોર જોબ કેસમાં બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પૂછપરછ. ઈડીએ તેજસ્વીને પૂછ્યું, જ્યારે તે સગીર હતો ત્યારે તેણે કંપની કેવી રીતે બનાવી? 60 પ્રશ્નોની યાદીમાં 30 પૂર્ણ થયા. 12 અધિકારીઓની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. રાહુલ ગાંધીએ નીતીશકુમાર પર નિશાન સાધ્યું છે. કહ્યું છે કે થોડું દબાણ આવતાની સાથે જ તેમણે યુટર્ન લીધો છે. બિહારના સીએમ વિશે એક જોક પણ શેર કર્યો. ચંદીગઢમાં ભાજપે મેયરની ચૂંટણી જીતી છે. આપના કુલદીપ ટીટાને હરાવી ભાજપના મનોજ સોનકર નવા મેયર બન્યા. બજેટ સત્ર પહેલા કેન્દ્રની સર્વપક્ષીય બેઠક. સંસદના બંને ગૃહના તમામ પક્ષના નેતાઓને આમંત્રણ. બજેટ સત્રનો એજન્ડા વિપક્ષની સામે મૂકવા બજેટ બેઠક. સંસદની કાર્યવાહી યોગ્ય રીતે થાય તેની અપીલ કરવામાં આવી. ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની બેઠક યોજાઈ. પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલના અધ્યક્ષ બાબુ શાહનું નિવેદન, પેન્શનના સંદર્ભે કોઈ પગલાં લેવાના નથી. ચાલુ સત્રમાં પેન્શનનું બિલ પસાર થાય તેવી માગણી. પેન્શનના સંદર્ભે અત્યાર સુધીમાં અનેકવાર કાગળ લખી રજૂઆતો કરવામાં આવી. અન્ય રાજ્યમાં પૂર્વ એમએલએને પેન્શન અપાય છે. અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ પેન્શન અપાય તેવી માંગ. વડોદરા ભાજપનો વિવાદ સીઆર પાટીલ સુધી પહોંચ્યો. સીઆર પાટીલે વડોદરાના નેતાઓને સુરત બોલાવ્યા. વિવાદનો અંત લાવવા માટે પ્રદેશ પ્રમુખ મેદાને મનપાના 5 હોદ્દેદારો, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બેઠકમાં હાજર. ઊંઝા નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી. જીજ્ઞા પટેલ ઊંઝા નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા. નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી ચૂંટણી. સર્વાનુમતે પ્રમુખ તરીકે જીજ્ઞા પટેલ ચૂંટાયા. ખંભાતના પૂર્વ એમએલએ ચિરાગ પટેલ 4 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. તાજેતરમાં ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. જિલ્લા પંચાયતના સભ્ય સહિત 1500 સમર્થકોની સાથે જોડાશે ભાજપમાં. ગુજરાતમાં ચારે તરફ તોડબાજોનું રાજ. પોલીસ અધિકારીઓ તોડબાજ. જૂનાગઢ પોલીસના તોડબાજ અધિકારી તરલ ભટ્ટ, એએમસીના તોડબાજ અધિકારી સુનિલ રાણા, શાળાઓની સાથે તોડ કરતો આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ. એએમસીના ક્લાસ 2ના અધિકારી સુનિલ રાણા વિરુદ્ધ ફરિયાદ. સુનિલ રાણાની પાસે આવક કરતા 306% વધુ મિલકત મળી આવી છે. 2.75 કરોડથી પણ વધુની અપ્રમાણસરની મિલકતો મળી આવી. એસીબીની કાર્યવાહી. ભ્રષ્ટ અધિકારી સુનિલ રાણા વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠી હતી. કોર્પોરેટરે જ સુનિલ રાણાના કારનામાઓના રાજ ખોલ્યા છે. કોર્પોરેટરના મતે એસ્ટેટ વિભાગના અધિકારીઓની સામે તપાસ જરૂરી. સુનિલ રાણાની સામે કાર્યવાહી મુદ્દે ઇમરાન ખેડાવાલાનું નિવેદન. કહ્યું કે એસીબીએ જેમને પકડ્યા છે માત્ર નાની માછલી, મોટા મગરમચ્છ હજુ પણ બાકી છે. 50થી પણ વધારે આઈએએસ, આઈપીએસ અને જીએસ અધિકારીની સામે તપાસની મંજૂરી. ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે કે સરકાર આવા અધિકારીઓની સામે તપાસ માટે મંજૂરી નથી આપતી. અધિકારીઓની ચોક્કસ આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે સિન્ડિકેટ હોય છે. ભરૂચમાં મની એક્સચેન્જના નામે કૌભાંડનો પર્દાફાશ. મની એક્સચેન્જના નામે શંકાસ્પદ વ્યવહારો થયા. 56.22 લાખની સાથે 2 શખ્સોની ધરપકડ. વિદેશી ચલણ, ભારતીય ચલણ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. જૂનાગઢ પોલીસે તોડકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. એટીએસએ પીઆઈ તરલ ભટ્ટની ઓફિસમાં તપાસ કરી. તરલ ભટ્ટ અનેકવાર એસઓજી ઓફિસે ગયા હોવાની માહિતી. કૌભાંડી ત્રિપુટીએ તોડ માટે સ્પેશિયલ કોડ રાખ્યો હતો. જૂનાગઢ પોલીસ તોડકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. કૌભાંડ માત્ર ગુજરાત નહીં અનેક રાજ્યોમાં ફેલાયેલું હોય તેવી શક્યતા. ગુજરાતના બેંક ખાતા અન્ય રાજ્યોમાં ફ્રીઝ કરવાનું કૌભાંડ. અનેક પોલીસ અધિકારીઓની સંડોવણી બહાર આવી શકે છે. શાળામાં સંચાલકો પાસેથી તોડ કેસમાં વધુ એક ખુલાસો. આરોપી મહેન્દ્ર પટેલ રાજ્યભરની શાળામાં તોડ કર્યો. ભાવનગરના સિહોર શાળામાં પણ તોડ કર્યો. મહેન્દ્ર પટેલ અને મળતિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ. મહેસાણામાં ઓપરેશન કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો. કામગીરી દેખાડવા સરકાર ખોટા ડેટા આપ્યા હોવાની વિગત. સરકારને ખોટા ડેટા આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારીને ફાઇનલ રિપોર્ટ સોંપ્યો. કિંજલ દવેને સેશન કોર્ટે રાહત આપી છે. કિંજલ દવે હવે 4 બંગડીવાળી ગીત ગાઈ શકશે.
અમદાવાદ સિટી સિવિલ કોર્ટે કર્યો હતો હુકમ, લાંબા સમય સુધી ચાલી રહી હતી અરજી પર સુનાવણી. અમદાવાદ શહેરમાં ભરશિયાળ રોગચાળો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો. ચાલુ માસમાં ઝાડા ઉલટીના 288 કેસ નોંધાયા. વડાપ્રધાન ફેબ્રુઆરીમાં ગુજરાત આવે તેવી શક્યતા. વડોદરામાં આદિવાસી મોરચાના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપી શકે છે. સરકારી યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કરવા નેતાઓને આદેશ. મહેસાણાના ખેરાલુમાં નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કવાયત. પંચમુખી હનુમાનજી મંદિરથી ડેરી હાઈવે ઉપર કામગીરી. પોલીસ બંદોબસ્તની સાથે મનપાએ દબાણો કર્યા દૂર. જુનિયર ક્લાર્કની વધુ 898 જગ્યા ઉપર ભરતી થવાની છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યાઓમાં વધારો કરાશે. એપ્રિલ માસમાં લેવાશે પરીક્ષા. ઉમેદવારો 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે. કુલ 5,000થી પણ વધુ જગ્યાઓ પર ભરતી થવાની છે. બીટ ગાર્ડની પરીક્ષા 8 થી 27 ફેબ્રુઆરી સુધી લેવાશે. હસમુખ પટેલે કહ્યું છે કે 1 ફેબ્રુઆરીથી કોલ લેટર રિસીવ કરાશે. માર્ચ મહિનાના દર રવિવારે સીબીઆરટી પરીક્ષાનું આયોજન. ટેબ્લો ઘોરડોનો ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ ઉપર જમાવ્યો રંગ. ગુજરાતના ટેબ્લો ઘોરડોને મળ્યો પ્રથમ ક્રમાંક. સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સુલેમાન પટેલની મુલાકાત કરી. ભરૂચની સબ જેલમાં 307 સહિતની કલમો હેઠળ જેલમાં કેદ. ફૈઝલ પટેલે સુલેમાન પટેલની લેબ એપ્લિકેશન બાબતે કરી ચર્ચા. ધાનેરાના નગરપાલિકાની બેદરકારીથી પાલિકામાં અંધારપણ છવાયું. 4.26 કરોડનું વીજ બિલ બાકી હોવાથી UGVCL એ લાઇટ કનેક્શન કાપ્યું. પાટણ જિલ્લાના અનવરપુરામાં ગામમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ. છેલ્લા 4 મહિનાથી ગ્રામજનો પાણી માટે રજળે પડ્યા. પાટણ જિલ્લામાં નર્મદા કેનાલ ઓવરફ્લો. નર્મદા વિભાગની વધુ એક બેદરકારી. સિત્રોંગિયા ગામ પાસે પસાર થતી હતી કેનાલ. ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ. 2024-25નું 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ. મુસાફરોની સુવિધાઓ માટે વિવિધ નાણાકીય જોગવાઈ. અમદાવાદમાં દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન. વધુ મુસાફરો ધરાવતા રૂટ ઉપર 7 ડબલ ડેકર એસી બસ દોડાવાશે. અમદાવાદમાં દોડતી EMTS બસોની સેવાઓમાં વધારો થશે. EMTSની એસી બસોની સાથે ડબલ ડેકર બસની સુવિધા શરૂ કરવામાં આવશે. આ માટે EMTS ટ્રાન્સપોર્ટ મેનેજર રૂપિયા 614 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું. અમદાવાદમાં રોડ સેફટી અવેરનેસ મંથ અંતર્ગત રેલીનું આયોજન. RTO અને ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ અકસ્માત અટકાવવા માટે અવેરનેસ રેલીનું આયોજન. રાજકોટમાં વોક હાર્ટ હોસ્પિટલ આવી વિવાદમાં. ગાદીનું ઓપરેશન કર્યા બાદ ચોંકાવનારો ખુલાસો. રિપોર્ટ કરાવ્યા બાદ ખબર પડી ઓપરેશન કર્યું જ નથી. હોસ્પિટલ સંચાલકોએ પૈસા પરત આપવાની કરી વાત. તોડબાજ મહેન્દ્ર પટેલ મુદ્દે શાળા સંચાલક મંડળનું નિવેદન. કહ્યું કે ભોગ બનેલા સંચાલકો મંડળોનો સંપર્ક કરે, સંચાલકોને મદદ કરવામાં આવશે. આવી પ્રવૃત્તિઓ શિક્ષણના હિતમાં નથી. ઘરની દુર્ઘટના બાદ નગરપાલિકાના પદાધિકારીઓનો લૂલો બચાવ. કોન્ટ્રાક્ટરને લઈ અને સ્ટેન્ડિંગ ચેરમેન ગોળગોળ જવાબ આપતા નજરે પડ્યા. કહ્યું, અમારા સમયમાં કોન્ટ્રાક્ટ નથી અપાયો. ઘરની દુર્ઘટનાનો રિપોર્ટ હજુ તૈયાર નથી થયો. વિપક્ષી નેતા અમીર રાવતે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. ઘટનાના 10 દિવસ બાદ પણ રિપોર્ટ જાહેર નથી થયો. ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધી આશ્રમમાં હૃદયકુંજમાં પ્રાર્થના સભાનું આયોજન. પ્રાર્થના સભામાં પ્રાર્થના દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ. વિશેષ અતિથિ તરીકે કચ્છના રચનાત્મક અગ્રણી રમેશભાઈ સંઘવી રહ્યા હાજર. ગાંધીનગરમાં શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 2 મિનિટ મૌન પાળી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સચિવાલય, સર્કિટ હાઉસ, વિધાનસભા અને પાટનગર યોજના ભવન ઉપર સાયરન વગાડવામાં આવી. ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વધુ સુરક્ષિત બનશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 28 અર્લી ભૂકંપ ડિટેક્શન સિસ્ટમ, 14 સિસ્મોમીટર ગુજરાતમાં લગાવવામાં આવશે. 8 સિસ્મોમીટરથી ભૂકંપ વિશે એડવાન્સમાં જાણકારી મળશે. એબીવીપીના કાર્યકરોનો વિરોધ. યુનિવર્સિટીમાં ભરતી જેવા મુદ્દાને લઈ અને વિરોધ પ્રદર્શન. એબીવીપીએ યજ્ઞ કરી રામધૂન બોલાવી. રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો. મોટી સંખ્યામાં મહિલાઓએ મનપા કચેરીએ રોષ વ્યક્ત કર્યો. મવડી વિસ્તારમાં ઘણા સમયથી પાણીની ફરિયાદ. અનેક રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય. રાજ્યભરમાં સગર્ભા મહિલાઓને કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવે છે. પરંતુ જામનગરમાં આ મહિલાઓને છેલ્લા 6 મહિનાથી સહાય ચૂકવવામાં નથી આવી.
પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે ગાંધી નિર્વાણ દિન અંતર્ગત પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદર વહીવટીતંત્ર દ્વારા બાપુના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે યોજાઈ પ્રાર્થના સભા. રાજકોટ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ, માત્ર કાગળ પર. સંત કબીર રોડ ઉપર ગઈકાલે હેવી વાહન નીચે આવી જતા બે લોકોના મોત થયા. શહેરમાં ભારે વાહન પ્રતિબંધ છતાં પણ અમલવારી નહીં. રાજકોટના હિરાસર એરપોર્ટ પર યાત્રાળુઓની અવર જવરમાં 48% વધારો થયો. એક વર્ષમાં યાત્રાળુઓની સંખ્યા 7.35 લાખે પહોંચી. ડિસેમ્બરમાં 94,645 મુસાફરોએ યાત્રા કરી. એપ્રિલમાં આંતરરાષ્ટ્રીય વિમાનની સેવા શરૂ થવાની સંભાવના. મોરબીના ટંકારાથી ઝાલોદ જતી એસટી બસમાં મહિલાની ડિલિવરી. પ્રસૂતિની પીડા ઉપડતા હાઈવે ઉપર 108ની ટીમે શ્રમિક મહિલાને ડિલિવરી કરાવી છે. માતા અને શિશુ બંને સ્વસ્થ. બંનેને હળવદની સરકારી હોસ્પિટલમાં રીફર કરાયા. દેવનાઉનામાં સૈયદ રાજપરા ગામમાં પ્રોટેક્શન દિવાલ બનાવવા લોકોએ માંગ કરી છે. દરિયા કિનારે વર્ષો જૂની દિવાલ 3 વર્ષ પહેલા વેલા વાવાઝોડાને કારણે ધીરે ધીરે તૂટી ગઈ. ગ્રામજનોની પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગણી. એસટી ડેપો ચોકમાં છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી. હુમલાખોરો હત્યા કરી ફરાર. સારવાર મળે તે પહેલા યુવકનું મોત. સુરેન્દ્રનગરના લીંબડીમાં ડબલ મર્ડરથી ચકચાર. ગળું દબાવી માતા અને પુત્રીની કરપીણ હત્યા. ભીમનાથ સોસાયટીમાં મૃતકના ઘરે જ હત્યા. પતિએ જ હત્યા કરી હોવાની પોલીસને આશંકા. રાજકોટરો બેફામ બન્યા છે. બેફામ બુટલેગરોએ એલસીબી પોલીસ પર હુમલો કર્યો છે. હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરનાર એક ઝડપાયો. બિહારના બે આરોપીઓ ઝડપાયા છે. બંને પાસેથી એક પિસ્તોલ, 5 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. બિહાર પોલીસે આરોપીની માટે 50,000 ઇનામ જાહેર કર્યું. સચિન જીઆઈડીસી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા. વડોદરામાં બાઇકર્સ સ્ટન્ટ બાજોની ધરપકડ. બાપોદ પોલીસે 2 સ્પોર્ટ્સ બાઇક ચાલકોને ઝડપી પાડ્યા છે. આ બંને અકસ્માત થાય તેવી રીતે બાઇક ચલાવતા હતા. આરટીઓની મંજૂરી વગર સ્પોર્ટ્સ બાઇકમાં સાયલન્સર પણ લગાવ્યા હતા. તાપીના સુંદરપુરા ગામે શાળામાં દારૂડિયા શિક્ષક દારૂના નશામાં ટેબલ પર પગ મૂકીને ઊંઘતો હોવાનો આક્ષેપ. શિક્ષક વિદ્યાર્થીને દારૂ લેવા મોકલતા હોવાના પણ ગ્રામજનોએ કર્યા છે આક્ષેપ. રાજ્ય શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ મનુ પટેલે પ્રવાસી શિક્ષકને ચાલુ રાખવા કરી માંગણી. શિક્ષણમંત્રીએ પ્રવાસી શિક્ષકો ચાલુ રાખવા કરી રજૂઆત. ગુજરાતમાં બાળકોના મોત મુદ્દે મનીષ દોશીના સરકાર પર પ્રહાર. ભાજપ સરકાર જાહેરાતો કરે, જાહેર હિતમાં કામ કરે તો નવજાત મોતને અટકાવી શકાય. છેલ્લા એક મહિનામાં 595 જેટલા નવજાત બાળકોના મોત થયા. સુરતના અડાજણમાં પરિણીતાનો આપઘાત. પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 4 વર્ષની દીકરીની સામે કર્યો માતાએ આપઘાત. પિતા પુત્ર અકસ્માત કેસ. ટેન્કર ચાલક અને રોંગ સાઈડ આવી રહેલા રાહદારીના કારણે થયું મોત. કેન્દ્ર સરકારનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. મહિલા કર્મચારી હવે બાળકને કરી શકશે નોમિનેટ. અયોધ્યા આવતા દર્શનાર્થીઓની સાથે ઉઘાડી લૂંટ. ગ્રાહકોની પાસેથી ચલાવવામાં આવી રહી છે ઉઘાડી લૂંટ. રાજસ્થાનમાં શાળાઓ અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી. કૃષિમંત્રી કિરોડી લાલ મીણાએ હિજાબ પર પ્રતિબંધ મૂકવાની હિમાયત કરી. શેરબજારમાં મોટો ઘટાડો. સપ્તાહના બીજા દિવસે ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 801 પોઈન્ટ ઘટી 71,140 પર. અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત. પર્ડ્યુ યુનિવર્સિટીમાં ભણતા નીલ આચાર્યનું મોત. એલોન મસ્કની બ્રેઇન ચીપ કંપની ન્યુરાલિંકે પ્રથમ માનવ દર્દીના મગજમાં સર્જિકલ રીતે ચીપ લગાવી. માલદીવને ભારતીયોને મોટો ફટકો આપ્યો છે. માલદીવ જનારા ભારતીયોની સંખ્યામાં ધરખમ ઘટાડો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની ભારત યાત્રા બાદ ચીનની ચિંતા વધી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફ્રાન્સ સાથે પોતાના સંબંધો સુધારવાની